सुप्रभात, नमस्कार। कक्षा 3 आदर्श बालक। विद्यार्थी मित्रों, आपने आगळना पाठमां के हिंदी भाषा, आपणी भाषा कई छे हिंदी, ए आगळने विडियोमां जोईतुं। अने हवे छे आदर्श बालक, के तमारी स्वाध्याय पोथीमां छे, जो चित्र द्वारा आपेलुं छे। आदर्श बालक केवो होय, पहेला हुं तमने थोड़ुं गुजरातीमां एने समजावुं के तमे बधा आदर्श ज छो बालक, बधा प्रामाणिकताथी काम करो छो, के जे विद्यार्थीनुं जीवन एटले के तमारुं जीवन एक कुमळा फूल जेवो होय छे। के छे केवो होय छे? कुमळा फूल जेवो होय छे। तमे हजी बालक, तमे हजी नाना छो, के छे કે તમારી ટેવો, તમે ઘણી વખત તમારી ઘણી બધી ટેવો હોય છે, એ તમારા મમ્મી પપ્પા અને તમારા મેડમો તમને સુધારવા માટે પ્રયત્ન કરતા હોય છે, અને તમને સારા એવા સંસ્કાર પણ આપતા હોય છે। આદર્શ બાળક કેવો હોય? જિજ્ઞાસુ હોય। કેવો હોય છે? જિજ્ઞાસુ હોય છે। આદર્શ બાળક જિજ્ઞાસુ હોય છે। તેમને શિક્ષકોને પ્રશ્ન પૂછી પૂછીને નવું નવું જાણવાની તાલા લેવી હોય છે। જે આદર્શ વિદ્યાર્થી હોય ને, એને શિક્ષકને પૂછવાની તાલા વહેલી હોય છે, કંઈક નવું જાણવા માટેની તાલા વહેલી હોય છે। એને સારા પુસ્તકોનું વાંચન કરવું પણ બહુ ગમતું હોય છે, એને સારા પુસ્તકોનું વાંચન પણ કરવું હોય। કે આદર્શ વિદ્યાર્થી હોય ને, એ શાળામાં નિયમિત આવે, નિયમિત એનું હોમવર્ક કરે, નિયમિત વાંચન કરતો રહે, પ્રામાણિકતાથી લેખન કરે। કે તમે અત્યારે કેવો વિડીયો જુઓ છો, ઓનલાઈનમાં જોડાવો છો, અને સરસ રીતે વર્કશીટ મોકલો છો, અને પ્રામાણિકતાથી પેપર પણ લખીને મોકલો છો, અને કદી આળસ કરતા નથી। ઘણા વિદ્યાર્થીઓ ક્યારેય પણ આળસ નહીં કરતા, ઓનલાઈનમાં ક્લાસમાં બે મિનિટની વાત હોય તરત મેડમને ફોન કરી કહે છે કે મેડમ અમારું ક્યારે ચાલુ ચાલુ થશે। એટલે આળસુ નહીં હોતા, જે વિદ્યાર્થી આળસુ હોતા નહીં, કયા વિદ્યાર્થી કે જે આદર્શ વિદ્યાર્થી છે એ આળસુ નહીં હોતું। કે આદર્શ વિદ્યાર્થી પોતાના સ્કૂલની તો ભણવા માટેની તો ધ્યાન રાખે છે, એને શરીરના બાબતની પણ ધ્યાન રાખશે, કે એને પોતાનું સ્વાસ્થ્ય કેવી રીતે જાળવો એના પણ એની ધ્યાન રાખે છે, અને એટલે કે તંદુરસ્તીની કાળજી પણ રાખતો હોય છે। તમારે ગુજરાતીમાં પણ આવી કે નિબંધમાં પણ આદર્શ વિદ્યાર્થીઓ નિબંધ લેખન પણ આવે છે, જે ચોથા ધોરણમાં આવે, ત્રીજા ધોરણમાં પણ આવે। હવે આજે આપણે આ આદર્શ વિદ્યાર્થી છે ને, એ આપણે હિન્દીમાં એના વાક્યો દ્વારા આપણે સમજવાનો છે, જે તમને હું તમારે સાધ્ય પોથી છે એમાંથી હું તમને સમજાવીશ, કે જે તમારે આ સાધ્ય પોથીમાંથી ચિત્ર આપ્યું છે ને, એ ચિત્ર દ્વારા હું તમને સમજાવીશ। જો વિદ્યાર્થી મિત્રો, અહીં આદર્શ બાળક અહીંયા આખું તમને ચિત્ર આપ્યું છે। ચિત્ર જુઓ, અહીં શું કરે છે આ બાળક, કે સૂર્યને પ્રણામ કરે છે, એટલે નમસ્કાર કરે છે સૂર્ય ભગવાનને। અહીં બ્રશ કરતો બાળક બતાવ્યો છે, અહીં એના શિક્ષક પાસે એટલે કે સાહેબ પાસે ઉભેલો છે, અને આ સ્કૂલ બતાવી છે અહીંયા તમને। હવે અહીં આપણે આખું આ વાક્ય દ્વારા થોડુંક સમજીશું। કહીએ છીએ પવન એક અચ્છા લડકા હે, અચ્છા એટલે શું થાય? સારો। શું થાય? એટલે પવન એક સારો છોકરો છે, લડકા એટલે કે છે છોકરો છે। વા સુબહ જલ્દી ઉઠતા હે, સુબહ એટલે સવારે, શું કહે છે? સુબહ એટલે શું થાય? સવારે। વા સુબહ જલ્દી ઉઠતા એટલે કે સવારમાં જલ્દી ઉઠે છે। માતા પિતા કો પ્રણામ કરતા હે, કે છે માતા અને પિતાને પ્રણામ, એટલે સવારમાં ઉઠીને કેવા ભગવાનને આપણે પ્રણામ કરીએ છીએ એમ એને માતા પિતાને ભગવાન ગણીને એને પ્રણામ કરે છે, નમસ્કાર કરે છે। રોજ સુબહ બ્રશ સે દાંત સાફ કરતા હે, રોજ સુબહ એટલે રોજ સવારમાં બ્રશ કરે છે અને દાંત પોતાના સાફ કરે છે, એટલે કે રોજ સુબહ બ્રશ સે દાંત સાફ કરતા હે। પવન કે દાંત ચમકીલે સફેદ હે, પવન કે દાંત કેસે હે? ચમકીલે અને સફેદ હે, એટલે એકદમ સરસ દાંત છે, ના ચમકીલા અને સફેદ દાંત છે। વહ સ્નાન કરકે કરને કે બાદ સ્વચ્છ કપડે પહેનતા હે, કે છે સ્નાન કરને કે બાદ સ્વચ્છ એટલે એકદમ ચોખ્ખા કપડાં પહેરે છે, એટલે કે નાઈને એકદમ ચોખ્ખા કપડાં પહેરે છે। પવન રોજ પઢને લિખને બેઠતા હે, પઢને લિખને એટલે ભણવા માટે, કે ભણવા એટલે કે લખવાનું વાંચવાનું કામ કરે છે,
કે પડને અને લિખને એટલે વાંચવાનું અને લખવાનું કામ કરે છે. વહ અપના ગૃહ કાર્ય ધ્યાન સે કરતા હૈ. ગૃહ કાર્ય એટલે આપણે કહીએ છીએ ને, તમને કહીએ છીએ ને હોમવર્ક, એ કેવું કરે છે? ધ્યાન સે, એટલે એક પણ ભૂલ હોય નહીં એવું રીતે એનું હોમવર્ક કરે છે. વહ સમય પર પાઠશાળા પહોંચતા હૈ. પાઠશાળા એટલે શું કહેવાય? આપણે સ્કૂલમાં કહીએ છીએ નિશાળ, શું કહેવાય છે ગુજરાતીમાં? એને નિશાળ એટલે સ્કૂલમાં જાય છે. વહ સમય પર એટલે એનું સમયનું પાલન કરે છે, એટલે સમયસર સ્કૂલમાં જાય છે એટલે પહોંચી જાય છે. ગુરુજી કો નમસ્તે કરતા હૈ, કે ગુરુજી એટલે એના સાહેબ, આપણે હિન્દીમાં શું કહેવાય છે? ગુરુજી, એટલે એના સાહેબને શું કહે છે? નમસ્તે કરતા હે. વહ સબસે મિલજુલ કર રહેતા હૈ. વહ સબસે, સબસે એટલે બધાની સાથે, કે બધાની જોડે મિલજુલ કર રહેતા હે, એટલે બધાની જોડે એકબીજાને સાથ સહકાર આપીને રહે છે, મિલજુલ કર રહેતા હે. વહ સબસે મિલજુલ કર રહેતા હે, મિલજુલ કર એટલે હળી મળીને રહે છે, બધાની જોડે હળી મળીને રહે છે. પવન હંમેશા સત્ય બોલતા હે. પવન કેવું બોલે છે? સાચું જ બોલે છે. સત્ય એટલે શું થાય? સાચું. સત્ય એટલે સાચું, યાદ રાખજો. પવન કવિતા પ્યાર સે ગાતા હે. પવન કવિતા એટલે કે જે પ્રેમ સે ગાય છે, કેમ? પવનને કવિતા ગાવી ગમે છે, એટલે કે જે પ્યાર સે ગાતા હે, એટલે પ્રેમ સે ગાતા હે. વહ માતા પિતા કી આંખો કા તારા હે, એટલે કે એના માતા અને પિતાની આંખો કા તારા હે, એટલે કે છે માતા અને પિતાને વધારે વાલો છોકરો છે. કોણ છે? પવન. પવન સબકા પ્યારા લડકા હે, એટલે પવન બધાને બધાને વાલો લાગે છે. પ્યારા એટલે આપણને કે છે વાલો લાગે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ આદર્શ બાળકના વિશે વાક્યો સમજ્યા. હવે હું તેમના થોડાક તમને એના પ્રશ્નોના જવાબ આવે છે એ તમને થોડાક સમજાવું. જો મિત્રો એક પ્રશ્ન છે, પ્રત્યેક વાક્ય કે સામે અચ્છા યા બુરા લિખો, એટલે કે છે તમારે અહીંયા સાચું લેખવું છે, સારું કે છે ખરાબ કે છે વાક્ય સમજવાનું છે. એટલે કે પ્રત્યેક વાક્ય કે સામે કે દરેક વાક્યની સામે સારું અથવા ખરાબ લખવાનું છે. હવે અહીંયા શું છે કે સારું અને ખરાબ, પેલા આપણે વાક્ય સમજ્યા કે કેવો પવન કેવો હતો છોકરો, કે આપણે સારો છોકરો હતો. કેવો છોકરો હતો? સારો, એટલે કે આદર્શ વિદ્યાર્થી હતો, એટલે કે આદર્શ વિદ્યાર્થી એટલે કે એક છોકરો હતો, તે વિવેકી પણ હતો, એ બધાની સાથે હળી મળીને રહેતો હતો, એ સવારમાં ઉઠીને પોતાના દાંત કમ્પ્લેટ સાફ કરતો હતો, કે છે એના દાંત ચમકીલા કરી દેતો હતો, પછી ભગવાનને નમસ્કાર કરતો હતો, પ્રણામ કરતો હતો, એના માતા પિતાને પણ પ્રણામ કરતો અને માતા પિતાને આદર પણ કરતો હતો, એટલે કે છે એને વડીલોને માન પણ આપતો હતો. એટલે અહીંયા પવન નામનો છોકરો એટલે કે આદર્શ વિદ્યાર્થી છે. અહીંયા એટલે કે જે વડીલોને માન આપે છે અને તેમને આદર્શનું પાલન કરે છે, કે તેમને આજ્ઞાનું પાલન કરે છે, એ આદર્શ વિદ્યાર્થી આપણે કહીએ છીએ. કે જે વડીલોને માન આપે છે, પોતાના ગુરુજીને માન આપે છે, કે પોતાના એટલે કે તમારા એમના મેડમ અને સરને માન આપે છે, એટલે ગુરુજી, અને એમની આજ્ઞાનું પાલન કરે છે, એને આપણે આદર્શ વિદ્યાર્થી કહે છે. અહીં થોડાક મેં વાક્યો લખ્યા છે, એ વાક્યમાં શું છે? અચ્છા યા બુરા લિખો, એટલે તમારામાં સારું વાક્ય છે કે ખરાબ વાક્ય છે એ તમારે અહીંયા લખવાનું છે. એટલે કે દરેક વાક્યની સામે સારું અને ખરાબની સામે આપણે ખરાબ લખવાનું છે. અહીં છે કે સચ બોલના. શું છે? સચ બોલના. હવે સચ બોલના એ અચ્છા એ યા બુરા, તો સારું બોલવું આપણે કે સાચું બોલવું એટલે શું થાય? એ સારું છે, સારું કહેવાનું. તો આપણે શું લખીશું? અચ્છા. સડક પર
रस्ता में आपणे खेल लाडे आपणे रमीए छे, रस्ता में रमवू जोईए ना रमवू जोईए ए केवी बात छे? खराब बात छे। आपणे रस्ता में रमाय ना रमाय એટલે કે सड़क पर खेलना એટલે કે ખેલા એટલે રમવાનું, सड़क पर કે રસ્તા માં રમતા હોય તો આપણને કે વાહન આવતું હોય તો અથડાઈ પણ જાય, એટલે આ કેવું શું કહેવાશે, અચ્છા યા બુરા? તો શું કહેવાશે, બુરા। ओके बेटा, बाय।